હે કાનાજી, શું પાર્થ અને ટેણીનું એક થવાનું લખ્યું છે આ જન્મમાં? કે પછી એ બંને નદીના બે કિનારા તો નથી ને, જે ક્યારે એક નહીં થઈ શકે? જો એવું થશે તો આ નિર્દોષ દીકરીનું શું થશે? શું આ દીકરીને માની મમતા વિના જ મોટા થવું પડશે? ટેણી પાર્થની ખુશી માટે ઘર છોડીને તો જતી રહી, પણ શું પાર્થની ખુશી માટે એ ક્યારે પાછી આવશે ખરી? આ ઢીંગલીને ટેણીની જરૂર છે, પાર્થના અધૂરા સંબંધને ટેણીની જરૂર છે, આ પરિવારને એક વહુની જરૂર છે. પણ હવે આ બધું તમારા હાથમાં છે કાનાજી. જો પાર્થના જીવનમાં ટેણીનો સાથ લખ્યો છે તો એક માન્ય વિનંતી છે તમને, તમે મને કોઈ રસ્તો તો દેખાડો, કોઈ સંકેત તો આપો જેનાથી મારા અશાંત મનને શાંતિ મળે. સત્યનાશ, ચલ ઉભો થા ઉભો થા. કોણ છે તું? કોને મળું છે? શું કામ છે? હા હા, જવાબ આપવાને બદલે આમ જોઈ શું રહ્યો છે? આ મોટી બેન કોની સાથે ઝઘડો કરી રહ્યા છે? ચલ ઉઠ, અમારો સોફા ખરાબ થઈ રહ્યો છે, ચલ ઉભો થા અહીંયા. અરે એ સવાલની દુકાન, તારા મોહના શટરને થોડી વાર બંધ કરો અને જેને પાર્થભાઈને બોલાય, ચાલ. મોટી બેન, આ કોણ છે? આ આની સાથે વાત કરાય એમ? ય આ સમજદાર લાગે છે તારા કરતા. આ મને ટેણી બેને મોકલ્યો છે. ટેણી મોકલ્યો છે? હા. એટલે જાડો તોછડો છે? કેમ છે? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ, એકદમ પહેલા જેવી. અરે ટેણી બેન જ્યારથી ચાલમાં પાછા આવ્યા છે ને, ચાલવાળાના મોઢા તો જાણે જગારા મારવા માંડ્યા છે, જગારા. માં માં ઢીંગલીને દૂધ પીવડાવવાનો સમય થઈ ગયો, તું જરા એનું દૂધ લાવી આપીશ પ્લીઝ? આ કોણ છે? પાર્થ, ટેણી આને અહીંયા મોકલ્યો છે. અરે હું છોટું છું, ખાલી નામ જ છોટું છે, પણ કામ તો મોટા મોટા કરું છું, મોટા મોટા માણસોની મદદ કરી અમે. પાર્થ ભાઈ જો ને. જી, પણ ટેણીએ તમને અહીં કેમ મોકલ્યા છે? આ આપવા માટે. ટેણી બેને કહ્યું છે કે માનું દૂધ છે દીકરી માટે, હવે રોજ દીકરી આ જ દૂધ પીશે, અને એ પણ કીધું છે કે રોજે રોજ આ જ રીતે દૂધ મોકલતી રહેશે, અને હા, જે દૂધ વધે એને ફ્રીજમાં મૂકવાનું અને પાછું પીવડાવવાનું, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત ઇઝ રોજે રોજ ખાલી બોટલ પાછી જોઈએ. ચોખ્ખી વાત યો. ખાલી ખાલી ચિંતા કેમ કરે છે? અમે મેનેજ કરી લઈશું. જો પાર્થભાઈ, આ બધું મને ના ખબર હોય, મારે તો મારી જવાબદારી પૂરી કરવાની હતી, મેં કરી દીધી. એક મિનિટ પાર્થ, ઢીંગલીને ભૂખ લાગી છે અને એના માટે માનું દૂધ સૌથી ઉત્તમ છે. આ પાવડરવાળું દૂધ નહીં, એને આજ પીવડાવી દે, ઠીક છે? એક સેકન્ડ. હેલો, પણ આ મીટિંગ તો પરમ દિવસે થવાની હતી ને, હવે કાલે કેમ? અને એના માટે તો પ્રેઝન્ટેશન પણ રેડી નથી. ઠીક છે, હું ઓફિસ આવું છું. હું આવું છું. અરે ટેણી બેન તો કહેતા હતા કે અહીંયા બધા એનું બહુ ધ્યાન રાખતા હતા, અને મને તો અહીંયા કોઈ પાણીનો ભાવે નથી પૂછતું. હે બેસ. અરે ભૂખડ, બેસ. હા બેસ, હું તારા માટે કઈક ગળ્યું લઈને આવું છું. વેરી ગુડ. હે કાનાજી, હું તમારો ઈશારો સમજી ગઈ. આ દૂધ જ બંનેને એક કરશે હે ને? એનાથી જ તમે એક રસ્તો ખોલી નાખ્યો છે ને, ટેણી અને પાર્થને એક કરવાનો? ખૂબ ખૂબ આભાર તમારો.
અરે ખા ખા, આટલું વિચારી વિચારીને શું ખાય છે? જો તું કાલે આવીશ તો કાલે પણ તને પેટ ભરીને જમાડીશ. હા પણ આંટી, અત્યારે તો પેટ એકદમ ફૂલ થઈ ગયું છે મારું. તમે એક કામ કરો, આજે વધ્યું છે ને એ બધું પાર્સલ કરી આપો. એક મિનિટ, હું માનું છું કે અમારું ઘર એકદમ આલીશાન મહેલ જેવું છે, પણ હોટેલ નથી. કે ખાધું એટલું ખાધું અને બાકી જે વધ્યું છે ને પાર્સલ કરીને ઘરે લઈ જઈએ. આંટી કરી આપો ને. ઠીક છે, તું આટલું કહે છે ને તો આજનો દિવસ આપી દઉં છું, પણ જો તું કાલે માંગીશ તો કાલે નહીં આપું, સમજ્યો? એક નંબર નો ભૂખડ. આલે આ દૂધ ની બોટલ અને આ સૂટ ના લાડુ. હા હા, મારા માટે. ટેણી માટે. ઓ, એને કહે છે કે રોજ એક ખાઈ લે. એ તો શું છે કે ડિલિવરી પછી એક માનું શરીર કમજોર થઈ જાય છે, આ ખાશે ને તો એનામાં તાકાત આવશે. આલે, દેશી ઘીની એકદમ શુદ્ધ જલેબી છે અને તને તો ઘીની આદત નહીં હોય ને, તો તને પશ્ચે નહીં, એટલે તું થોડી ઓછી ખાજે. હા જો કે આંટી, મને એક વાત કહો, તમે લોકોએ તમારા દીકરાને થેન્ક યુ કેતા નથી શીખવાડ્યું. કેમ? ના, કારણ કે એટલે હું જ્યારે પણ કોઈનો સામાન આમથી તેમ કરું ત્યારે એ લોકો મને સામેવાળાને થેન્ક યુ કહેવાનું કહે છે. ના એટલે આપણા કેસમાં એવો કોઈ ટેન્શન નથી, હું જોઉં છું. હા ચલો બાય. ઉભો રહે, મારે જે કંઈ કહેવું છે મેં આ લેટરમાં લખ્યું છે, તેણીને આપી દેજે. અરે વાહ, પાર્થે આટલી ફટાફટ ચિઠ્ઠી પણ લખી નાખી. એ તો કે ત્યાં ચિઠ્ઠીમાં ટેણી માટે લખ્યું શું છે? કાકી, આ ચિઠ્ઠી ટેણી માટે છે, પહેલા એ વાંચી લે. અરે હા, ઠીક છે ઠીક છે. જો પાર્થભાઈ, મેં તમને પહેલાંય કીધું હતું, હું અહીંયા ગાડી ખાલી દૂધની ડિલિવરી કરવા માટે આવેલો. આ ચિઠ્ઠી પત્ર સમાચાર અહીંયાથી ત્યાં કરવા માટે નતો આવ્યો. અને આમાં હું કોઈ મફતિયું કામ નથી કરતો. હા પૈસા લાગે. હા પણ કારણ કે તમે ટેણીબેનના ઓળખીતા છો એટલે તમારા માટે પહેલી ડિલિવરી ફ્રી ફ્રી. ચલો. હા એક સેકન્ડ, આને કહેવાય બાપુ, એક નંબર ભાઈ, એક નંબર ભાઈ. ખોટું નહીં કહું પાર્થ, આ તો ટેણીનો પણ બાપ નીકળ્યો, ટેણીનો પણ બાપ. હા, શ્રીનાથજી સૌનું ભલું કરે, આના ચક્કરમાં શાકનો વઘાર કરવાનો તો રહી જ ગયો. હું આવું છું. માં, ડીંગલી દૂધ પીને સુઈ ગઈ, થોડી વાર તું એની પાસે બેસીશ, હું ઓફિસ માટે તૈયાર થઉં. પાર્થ, ડીંગલી હજુ નાની છે, પણ જેમ જેમ એ મોટી થતી જશે એમ એમ એની જરૂરિયાતો પણ વધતી જશે. એટલે જ કહું છું, તું એને એકલો કેવી રીતે સંભાળી શકીશ? તને એવું નથી લાગતું કે કોઈ એવું હોય કે જે તને સાથ આપે અને આ ઢીંગલીને પોતાની જવાબદારી સમજીને એનું ધ્યાન રાખે? માં, તે મને મોટો કર્યો છે, હવે તને લાગે છે કે તમે બધા છો છતાં મારે બીજા કોઈની જરૂર પડે? સમજાતું જ નથી. આ ખરેખર સમજતો નથી કે પછી સમજવા જ નથી માંગતો? કાનાજી ગમે તે હોય, હવે તમે જ એને સમજાવી શકશો. આ જોયો ને તે ફોટો, અને ફોટો ક્યારે ખોટું ના બોલે, એટલે આજે તારે જે કઈ બોલવું હોય ને એ સમજી વિચારીને બોલજે. ઊંધા સીધા જવાબ હું સ્વીકારતો નથી. ભરત, નાનું બાળક છે, તમને જોઈને ગભરાઈ ગયો હશે, બસ ડરને કારણે ફોટો ફાડીને ફેંકી દીધો હશે. એમાં કઈ મોટી વાત છે ભરત? બરાબર છે, હું રાક્ષસ છું, મને જોઈને ગભરાઈ ગયો અને એને ફોટો ફાડીને ફેંકી દીધો, એ હું માની લઉં, પણ તને મમ્મી મમ્મી કેને કેમ બોલાવતો તો? એ ક્યાં કેવું તો નથી ને કે તારો? બસ થઈ ગઈ શરૂ જાસૂસી. કહી દીધું હશે એને મને મમ્મી, એમાં કઈ મોટી વાત થઈ ગઈ? મેં જ કીધું તું એને મમ્મી બોલાવવા માટે. પણ તે એવું કેમ કીધું એને? કહું છું, બધું જ કહું છું, પણ પહેલા તમે તમારો ગુસ્સો શાંત કરો. ભરત, સ્પર્શ આપણી સાથે રહેવાનો છે. લોકો પૂછશે કે આ કોણ છે તો શું જવાબ આપીશું? દરેક વખતે આપણે એની ફેમિલીના એક્સિડન્ટ વિશે લોકોને સમજાવીશું. તમે જ વિચારો એના નાનકડા મન પર શું વીત છે. બસ એ જ વિચારીને મેં એને કીધું મને મમ્મી બોલાવે. એને તો એને બહુ જ સંકોચ થઈ રહ્યો હતો, એટલે જ મેં મારો ફોટો એને આપ્યો અને કીધું કે ફોટો જોઈને મને મમ્મી કહીને બોલાવવાની પ્રેક્ટિસ કરે. બસ, અને તમે આ બધું જોઈ લીધું,
અને ખબર નહીં મનમાં શું શું વાર્તાઓ ઘડી નાખી. અને ભરત, હજુ તો એ ખાલી મને જ મમ્મી કહીને બોલાવે છે, ભવિષ્યમાં એ તમને પણ પપ્પા કહીને બોલાવશે. દૂધ માટે થેન્ક્સ, પણ જે તે કર્યું છે મારી શૌર્વરી હારે એ હું નહીં ભૂલી શકું. ભારત ભાનુશાલી, શું વાત છે ટેણી બેન, કોઈ જોક લખ્યો આ કાગળમાં? લે, તું જાતે જ વાંચી લે. તને ખબર તો છે હું સ્કૂલે જિંદગીમાં એક જ વખત ગયેલો છું, એ પણ ટીચર નું ખીસું કાતરવા માટે. અભણજું તો શું થઈ ગયું, લોકોના મોઢા બહુ સારી રીતે વાંચી લઉં છું. તારું મોઢું વાંચ્યા પછી મને એવું લાગે છે કે એ શેઠ સાથે તારું કોઈ લફડું ચાલે છે. ના લાયા, આના કરતા તો તારે ભણી લેવું જોતું. હવે જો ફાલતુનો બકવાસ કરીશ ને તો એક લાફો મારીશ તને, સમજો? અરે જો તને ખોટું લાગ્યું હોય તો એના માટે સોરી હો. ચાલ હવે બધું છોડ. મને એમ કે મારી ઢીંગલી કેવી હતી, એને દૂધ પીધું, એ ખુશ હતી ને? રોતી હતી, પણ જેવું તારું આપેલું દૂધ પીવડાયું ને મસ્ત મજાથી સૂઈ ગઈ. સરસ. હા પણ ટેણી બેન, એક વાત હું ક્લિયર કરવા માંગુ છું. આજે રોજ રોજ બોટલ લઈને જવાનું છે ને, એનો એક ભાવ ફિક્સ કરી દેજે. એટલે મને ખબર છે કે પછી તું કોઈ ગડબડ કરીશ ને તો મારું મગજ ફરી જશે. હા છે એકદમ છોટું, પણ વાતો છે એકદમ મોટી મોટી. અરે ફિક્સ રેટ આપીશ તને, ચિંતા ન કર, ઓછા પૈસા નહીં આપું તને. પણ છોટું, એ પહેલા છે ને આપણે વિચારવું પડશે કે આપણે કામ ધંધો હું કરશું, જેમાં સન્માન પણ મળે અને ઘરનો ખર્ચો એ પૂરો થાય, સમજે છે ને? એક આઈડિયા છે ને આપણી પાસે. હા બોલ. અરે પેલો પપ્પુ છે ને આપણો ક્લબ વાળો, અરે એના ક્લબ માં મારી કિસ્મત એકદમ ટોપ પર છે. છેલ્લે જયારે હું ગયેલો ને 50 રૂપિયા લઈને ગયેલો, થોડી વાર 50 ના 100, 100 ના 150 અને 150 ના 200 કમાઈ લીધા. તારી પાસે 10 લાખ રૂપિયા છે ને તો હું તો કઉ છું ચલ 10 ના 20 અને 20 ના 40 કરી નાખે, ચલ જલ્દી ચલ. અરે ચલ, ગળું દબાવી નાખીશ. છોટું, એ પૈસા ખરાબ સમયમાં કામ આવે ને એના માટે મૂકી રાખ્યા છે. અત્યારે કોઈ બીજું કામ શોધવું પડશે જેમાં સન્માને મળે ને ઘરનો ખર્ચો નીકળે, અને કાલથી તું છે ને ચોરી લૂંટફાટ નહીં કરે, સમજો? અરે ટેણી બેન, એમાં મને પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ આપણે કરીએ શું? બહુ અઘરો સવાલ પૂછી લીધો છે તે મને. ચલ પણ આપણે શાંતિથી વિચારીએ. વિચારવું તો પડશે. અરે આયો આયો, મને એક જોરદાર આઈડિયા આયો. શું શું બોલ બોલ. કામ કરીએ ટેણી બેન, આપણે ટ્યુશન આપવાનું શરૂ કરી દઈએ બાળકોને. નાના નાના બાળકોને પર્સ મારતા અને લૂંટફાટ કરતા શીખવાડી દઈએ, પછી એ પોતાની રીતે પોતાનો બિઝનેસ કરશે અને આપણને ઈમાનદારીને પૈસા આપીને જશે. બોલ શું કહે તું? વાળ ખેંચી નાખું તારા. અરે અચ્છા, બીજો આઈડિયા, મંદિરની નીચે તું ફૂલની એક દુકાન ખોલ, તારી દુકાનની નીચેથી બૂટ ચપ્પલ ચોરવાનું કામ હું કરી દે. બોલ શું કહે છે? બહુ જ પૈસા કમાઈશું, એક તીરથી બે નિશાન મારીશું. તારું મગજ ખરાબ થઈ ગયું છે, બધા ઊંધા સીધા આઈડિયા આપે છે. અહીંયા સરકાર સફાઈ અભિયાન ચલાવી રહી છે અને તું આવા ગંદા ગંદા આઈડિયા આપીને ગંદકી ફેલાવી રહ્યો છે. તું રેવા દે, હું જ કંઈક વિચારું છું. પાકીટ ભલે ગોળ ફરીને આ બાજુથી મારો કે આ બાજુથી મારો, વાત તો સેમ ટુ સેમ જ છે. અને આમાં આપણને આજ શૂટ કરે છે, આ ધંધો બરાબર છે આપણા માટે. અને ટેણી બેન, હજુ પણ આ છોટુંની આંગળીમાં જાદુ છે, જાદુ. જો મોટું પર્સ મારીશું તો પાર્ટી, અને જો નાનું પર્સ માર્યું તો જીવનમાં ઓમ અમ. છોટુ, હું તને મુક્કો મારીને તારું મોઢું તોડી નાખીશ. હાથની આવડત મતલબ જે હું શીખી છું. હું જ્યાં રહેતી હતી ને ત્યાં મેં બહુ જોરદાર બંગાળી ને મદ્રાસી ખાવાનું બનાવતા શીખું છે. હવે મેં વિચાર્યું છે કે હું જમવાનું બનાવીશ અને તું લોકોને ખવડાવજે, આપણે ખાવાનું બનાવવાનો બિઝનેસ કરીશું. હું એ બની જઈશ ઓલો હું કહેવાય રસોઈયો, માસ્ટર શેફ, માસ્ટર શેફ. અને તું ખાવાનું વેચજે, તું મારો પાર્ટનર. શું કહે છે તું? એકદમ બેસ્ટ આઈડિયા વિચાર્યો યાર ટેણી બેન. બીજા બધાની સાથે સાથે આપણું પેટ જોરદાર ભરાઈ જશે. હવે તું મને એમ કે મારે કરવાનું છે શું? ઓર્ડર અપ ઓર્ડર. અરે વાહ, હું આજ છે બહુ જલ્દી ટોન બદલાઈ ગયો તારો. હવે તારો નથી કેવું કે તારી ગર્લફ્રેન્ડ ને પૂછીને કહીશ, એ તારો ક્લાસ લઈ લેશે તો? એ ટેણી બેન, તું મારી બેન છે એટલે ફેમિલી, ફેમિલી ફર્સ્ટ. તો પછી અત્યારે ગર્લફ્રેન્ડ ક્યાંથી આવી ગઈ? અને એક વાત તું મને કહે, આ વારે ઘડીએ ક્લાસ ક્લાસ શું હોય હે?
અરે હું કોઈના બાપથી નથી બીતો, અરે ગર્લફ્રેન્ડ તો બહુ દૂરની વાત છે. હેલો યા બેબી, હા જે તે કહ્યું છે એ થઈ જશે બેબી. આ આવજો ને બેબી, બે મિનિટમાં આવજો. આ બસ જલ્દી આવજો. ઓકે બાય. જરાય નો ડેરો, તારી ગર્લફ્રેન્ડ થી એકદમ છાતી તાણીને વાત કરી તે એની આ રહે ને. જો ટેણી બેન, પૈસા અને પાવર બધું બદલી નાખે છે. અત્યારે મારે છે ને બિઝનેસ કરવાનો છે. ટેણી બેન, આપણે પૈસા કમાવાના છે. મને એમ કે આપણે શું કરવાનું છે, આપણે જે કરવું પડશે. કહું છું થોડી શાંતિ તો રાખ. વાત કે ટેણી બેન, બને પેલા શેઠે આ કાગળમાં એવું તો શું લખ્યું છે કે તું આને આટલું સાચવીને મૂકી રહી છે? એમાં નફરત છે મારા માટે. અરે ધત, નફરત પણ કોઈ આમ સાચવીને મૂકે? ક્યારેક ક્યારેક નફરત પણ બહુ કિંમતી હોય છે. પણ તું તારું મગજ નો ખરાબ કર, તારી ઉંમર નથી આ બધું સમજવાની. એ ટેણી બેન, નાનું છોકરું નથી હું, બધું સમજાય છે મને. એ શેઠ સાથે તારું કોઈ લફડું ચાલે છે ને? અરે તે બકવાસ વાતો ચાલુ કરી દીધી. ફાલતુ વાતોમાં ટાઈમ વેસ્ટ નો કર. હવે આપણે નવા બિઝનેસ માટે ઘણી ખરીદી કરવાની બાકી છે. અરે હા, ચલ સામાન લેવા જઈએ. ચલ ચલ ચલ. કાનાજી, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા મનની શંકા દૂર કરી દીધી. પાર્થ અને ટેણી એકબીજાથી ભલે ગમે તેટલા દૂર ભાગે, પણ એ બંનેના દિલની દોરી આ ઢેંગલીના જ હાથમાં છે. આ ઢેંગલી જ હવે બંનેને જોડતી કડી છે, જે એમના મનને એક કરી શકે છે. બસ સવા મહિના પછી આ ઢેંગલીનું નામકરણ છે. દીકરી પર સૌથી પહેલો હક માનો હોય છે, જે પાર્થ ટેણીને આપવા જ નથી માંગતો. હું ઈચ્છું છું કે દીકરીને નામ આપવાનો હક મળે ટેણીને. એટલે જ કાનાજી, તમે છે ને વારંવાર કોઈ બાનું આપ્યા કરો, એ બંનેને એક કરવા માટે. આ સવા મહિનામાં એ બંને એકબીજાને 3-4 વાર મળશે ને, તો હું સમજી જઈશ કે તમારા તરફથી આ એક સંકેત છે કે તમારી લીલા અને મારી ઈચ્છા બંને એક જ છે. બસ